સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. માતા અનસુયા કી જય, પિતા અત્રિજી કી જય, બોલો દત્તા ગિરનારી કી જય જય જય, બોલો દત્તા ગિરનારી કી જય જય જય, શિયા સ્વામીજી કી જય, પ્રિયા રાઘવ કી 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 જય. આવી રીતે દરેકમાં માની વંદના પ્રથમ છે, અને આવી રીતે સત્યમ આવા સત્યને જાણે છે. પાંડવોએ સત્ય જાણ્યું, ભગવાન સત્યના પક્ષે રહ્યા છે. તમારું ને મારું સત્ય એટલા પૂરતી જ છે. ઘરમાં ઘર, ફળિયામાં નળ, છોકરા લાઈન સર, આપણું સત્ય એટલું છે. કોઈનું સત્ય હોય કે પોતાનું કર્મ કરવું, પોતાની ખેતી કામ કરવું ને નિયમથી રહેવું, એનું સત્ય. પણ આ સત્ય નથી, સંપૂર્ણ સત્ય નથી. સંપૂર્ણ સત્ય પરમાત્મા એક જ છે. અને છેલ્લે કહ્યું, સત્યમ પરમ ધીમહિ. અમે એવા સત્યનું ધીમહિ એટલે ધ્યાન ધરીએ છીએ. આને સત્ય ગાયત્રી કહેવાય. અને સાધનાની છેલ્લી સ્થિતિ છે ને ધ્યાન છે. ધીમહિ એટલે ધ્યાન. બધા કહેતા હોય કે આપણો ધ્યાનમાં બેસી જાય, મેડિટેશન કરીએ, મેડિટેશન કરીએ. મેડિટેશન આ સમયમાં બહુ અઘરું છે. બાકી અત્યારે તમે એક વસ્તુ કરી શકો, સાચું બોલી શકો. અને સાચું બોલવું હોય એના માટે શું કરવું પડે ખબર છે? મૌન થઈ જવું પડે. જે વધારે પડતું બોલતો હોય ને ખોટું જ બોલતો હોય. એટલે સંતો મહાપુરુષો ઓછું બોલે, સાચું બોલવા માટે. ક્યારેક આપલ્યો આપણો બાપલ્યો રાહ ઉપર છે, પરમાત્માની રાહ ઉપર હોય ને એ ઓછું બોલે. કારણ કે બોલવાથી કોઈ સુધરે નહીં, તમારા આચરણથી સુધરે. કદાચ આવી કથાના પારાયણો થઈ જાય ને તો માણસના જીવનમાં પરિવર્તન ન આવે, પણ જો અમારા આચરણમાં હોય ને તો 100% અહીંયાથી સત્ય નીકળે ને. અહીંયા સત્ય આવે, અહીંયા સત્ય આવે, અહીંયા સત્ય આવે ને તમારા કાનમાં જાય ને એટલે સત્ય પ્રવેશી જાય. અમારા જીવનમાં હોવું જોઈએ સત્ય. એ સાધનાની છેલ્લી સ્થિતિ ધ્યાન છે. ને બધાય કે ધ્યાન ધ્યાન, અષ્ટાંગ યોગ છે ને એમાં ધ્યાન છેલ્લું આવે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન, છેલ્લે આઠમું ધ્યાન આવે. સાહેબ, ધ્યાન લગાડવું બહુ અઘરું છે. અત્યારે મેડિટેશન કરીને ગુરુ શક્તિપાત કરે ને ધ્યાન લાગી જાય, એમ પોસિબલ છે? ધ્યાન લગાડવાળા મારી દ્રષ્ટિએ બધા ખોટા છે, બધા ખોટા. ધ્યાન એમ લાગે, કારણ કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ પછી છેલ્લું આઠમું, અષ્ટાંગમાં છેલ્લે ધ્યાન આવે, એમ કઈ ધ્યાન લાગે? પણ એક યમ એટલે શું? જેમાં સત્ય હોય, અહિંસા હોય, અસ્તેય હોય, અપરિગ્રહ હોય, સંતોષ હોય, ઈશ્વર પ્રણિધાન હોય, એને યમ કહેવાય. 12 યમ છે. પહેલા તો આપણે સત્ય બોલી ન શકીએ. સત્ય કદાચ બોલી શકતા હોય તો કઈ નહીં, પણ આકડિયા નાખ્યા વિના આપણે રહીએ નહીં. એ સત્યનું આચરણ કર્યા વિના, બ્લેકમાં 5 લિટર કેરોસીન મળતું હોય તો આપણે અસત્યનું આચરણ કરતા 1 સેકન્ડ લાગે. આવું આચરણ કરતા હોય એને ધ્યાન લાગે? એટલે આ ધ્યાન તો બહુ અસ્તે, એટલે ચોરી નહીં કરવી, અપરિગ્રહ, કોઈના પૈસા લેવાની, 1 રૂપિયો ઋણ ન રાખવું. આ તો બાકીના નામા બોલતા હોય લાંબા લાંબા, એને ધ્યાન લાગે? એટલે ધ્યાન બહુ અઘરું છે. વિનોબા ભાવેને કોઈ પૂછ્યું કે ધ્યાન એટલે શું? કે જેટલો સમય નિર્વિકાર રહી શકો ને એને સમાધિ કહેવાય. નિર્વિકારી તમે 8 કલાક રહી શકો તો તમારી સમાધિ છે. આવો મહાપુરુષ નિર્વિકારી ફરતો હોય ને એ જીવતો સમાધિમાં છે, અને જીવતી સમાધિ કહેવાય. વિનોબા ભાવે કહે છે નિર્વિકાર રહેવું એને સમાધિ કહેવાય. આંખ બંધ કરીને તો બધા ધ્યાન લગાવે, એમાં વિક્ષેપ થઈ શકે. ખુલ્લી આંખે ધ્યાન ધરવું એટલે ભાગવત કથામાં બેસવું, ખુલ્લી આંખે ધ્યાન છે. ઓલા બધા અઘરા છે, પણ સૌથી સલામત છેલ્લા આ છે. બિલ્વ મંગલ આચાર્ય તો લખ્યું છે કે ગોપીઓ ખુલ્લી આંખે ધ્યાન ધરતી. ખુલ્લી આંખે માખણ વેચવા જતી ને તો એ કોઈ દૂધ લ્યો, કોઈ દહીં લ્યો, કોઈ માખણ લ્યો એમ કહેતી ને. ક્યારેક ગોપીઓ ભૂલી જાય, એટલું બધું ધ્યાન લાગે તો ખુલ્લી આંખે, કોઈ આંખ બંધ કરતી નહીં.
એ કોઈ ગોવિંદ લ્યો, કોઈ ગોપાલ લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ કે શું, પછી ગોપીને ધ્યાન આવે કે ઓહો, સતત તમે જેનું નામ સ્મરણ કરો ને એટલે ધ્યાન ઓટોમેટિક લાગી જાય. એટલે તો બિલ્વ મંગલ પોતાના શ્લોકોમાં કહે કે આ ગોપીઓની શું હાલત હતી. વિકરે તુકામા ખિલ ગોપકન્યા, વિકરે તુકામા ખિલ ગોપકન્યા, મોરારી પાદાર પિત ચિતરોતે, મોરારી પાદાર પિત ચિતવૃતિ, દરિયાદિકં મોહ સાધવોચ, દરિયાદિકં મોહ સાધવોચ, ગોવિંદ દામોદર માધવે જી, ગોવિંદ દામોદર માધવે, કલિયે સાધ પડે છે લેવા કોઈને મોરારી રે, ગલીએ ગલીએ હાથ પાડે પાડે લેવા કોઈને મોરારી રે, ચૌદ ભુવનના અને ઘરે ઘરે કઈ મોરારી લેવા મોરારી લેવા ગોપીઓ વેચવા માટે નીકળી હતી, એટલું ધ્યાન લાગી ગયું હતું. અને ધ્યાન છેલ્લી અવસ્થા છે, મેં કહ્યું ને પેલા વેલા શબ્દ આવે, શબ્દ પછી શબ્દ નો અર્થ આવે, એ અર્થ પછી શબ્દમાં અર્થમાંથી નિષ્પન્ન થતું જ્ઞાન આવે, અને જ્ઞાન પછી જ્ઞાનનું ધ્યાન આવે. અને એકવાર જ્ઞાનનું ધ્યાન કોઈને લાગી ગયું ને પછી આ ભવસાગરમાંથી પાર થઈ જાય. કારણ કે શબ્દ છે ને એ શબ્દ તમને જગાડવા માટે હોય છે. એટલે તો કોઈએ કહ્યું શબ્દ કે મારે મર ગયે, શબ્દે છોડી દીધા રાય, જેણે જેણે શબ્દ વિચાર્યા એના સુધરી ગયા કામ. કથામાં એક શબ્દ લાગી જાય ને જીવન બદલી જાય. અરે પાતન સે કટે પંખ હટે બેર, પાતન સે પાતન સે દિયો જાય દિયો દિન રાતન સે, અને પાતન સે ભૂત ભાગે બાત સુની જાતન સે, કહે કવિ કાલિદાસ સુનો રાજા ભોજ બાત, બાત કરી જાને સો બડી કરામત હે. શબ્દ લાગી જાય ક્યારેક તો શબ્દ જીવન સુધારી નાખે. આવો શબ્દ લાગી ગયો તો શિવાજીના ગુરુને રામદાસને લાગી ગયો, સમર્થ રામદાસને. એકના એક બ્રાહ્મણના દીકરા લગ્ન કરવા હતા નહીં, મા બાપ બીમાર પડ્યા, લગ્ન કરવાની ફરજિયાત પડી, ફરજ પડી લગ્નની, લગ્નના માંડવે આવ્યા છે, સાસુમાએ પોઈકા છે, બ્રાહ્મણોએ ગણપતિ પુણ્યવાચન કર્યું ને એ સમય ન્યાસ કરાવીને બ્રાહ્મણ બોલ્યા, કન્યા પધરાવાનો સમય હતો ને ત્યારે, કે કન્યા પ્રતિગ્રહી સાવધાન, આગતાન સર્વાન સાવધાન, કન્યાયાહ આગમનસ્ય સમય વર્તતે સાવધાન. શબ્દ આ રહે શબ્દ પાર હે, શબ્દ કી સબ ઢગ ઢેરિયા, અરે સચ્ચા શબ્દ જો બતલાવે, અરે વો સદગુરુ હમેરિયા. અને આ શબ્દ લાગ્યો આપણે બોલીએ ને, સમય વર્તે સાવધાન, સમય વર્તે સાવધાન, સમય વર્તતે સાવધાન, સમય છે સાવધાન થવાનું. ગોર બાપા વારંવાર કહે પણ આપણે કોઈ દી સાંભળ્યું નહીં, પણ આ રામદાસ સાંભળી ગયો સમય વર્તતે,
તારો સમય છે સાવધાન થવા માટે. રામદાસ ભાગી ગયા બધું છોડીને, ને પછી તો એને એટલું બધું તપ કર્યું ને કે માં ભવાની સાક્ષાત આવીને તલવાર આપી, અને જે તલવાર સમર્થ રામદાસે છત્રપતિ શિવાજી મહારાજને આપી હતી, ને એનાથી આપણું આ રાજ્ય બચી શક્યું. મોગલો સામે એક જ લડી શકો એવો શિવો, પણ એમાં મુખ્ય રામદાસ હતા. એટલે જેને જાગવું હોય ને એ એક શબ્દમાં જાગી જાય, બાકી તમે કથાના આખા પહાડો ઉતારી ગયો તો એને જાગે. વિક્રે તુકા માં કિલ ગોપ કન્યા દીધી મોરારી પાતા પ્રિત ચિત્ત વૃત્તિ જધ્યાતિ કમ મોહ વશાદ મોચન જધ્યાતિ કમ મોહ વશાદ મોચન ગોવિંદ દામો ધર માધવેતિ ગોવિંદ દામો ધર માધવેતિ ગોવિંદ દામો ધર માધવેતિ. એવા સત્યનું ધ્યાન, જે સત્ય અખંડ છે, અસ્કલિત છે, અમાપ, અછેદ્ય, અનંત છે, એવા સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. અને આવી રીતે વિજ્ઞાન એવું કે આખું આ જગત છે ને બિગ બેન્ડ પદ્ધતિથી બન્યું છે. બિગ બેન્ડ પદ્ધતિ એટલે વિસ્ફોટ થયો ને જગત બની ગયું, વિજ્ઞાન એમ કહે. પણ વિસ્ફોટથી જગત બને નહીં, જગત નાશ પામી જાય વિસ્ફોટથી. આ જગત અમારા પરમાત્માના સામર્થ્યથી બને છે, અને જે બદલાય નહીં એ હંમેશા સત્ય કહેવાય. અને સહસ્ર સંમત 1000 વર્ષ ચાલે એવી સુત પૌરાણિક અને શૌનકની કથા હતી. 1000 વર્ષ ચાલે, આપણે 7 દિવસ જ છે. 1000 વર્ષ સુધી 88,000 ઋષિઓ બેઠા છે, જેમાં 66,000 ઋષિઓ પુરુષ છે અને 22,000 સ્ત્રીઓ છે. અને શૌનકે ઉભા થઈ અને રોમહર્ષણના પુત્ર ઉગ્રસ્રવા નામના સુતજીને વંદન કરી ને કહ્યું કે અમારે પ્રશ્ન પૂછવા છે. તો કે પૂછો, છૂટ છે તમને. આખો આ અધ્યાય છે ને એ પ્રશ્ન અધ્યાય છે. 6 પ્રશ્ન પૂછ્યા, અને આ 6 પ્રશ્ન એટલે આખું ભાગવત જે આવ્યું, 12 સ્કંદ, એટલે આ 6 પ્રશ્નમાં આવી ગયા. મને એવું લાગે કે એક પ્રશ્ન માટે 2 સ્કંદ હશે. અને હંમેશા ઉત્તમ પ્રશ્ન ઉત્તમ પુરાણને જન્મ આપે છે. લોકોએ જો પ્રશ્ન પૂછ્યા ન હોત તો આપણી પાસે પુરાણ પણ ન હોત. પ્રશ્નો પૂછવા, એટલે શ્રોતાઓને મનમાં કંઈક પણ વિક્ષેપ હોય તો પૂછવા. અહીંયા કથામાં વિક્ષેપ થાય, બાકી વચ્ચે ઊભા થઈને ઓન ધી સ્પોટ પણ પૂછી શકાય, પણ પછી એમ બધા પૂછવા માંડે તો કથા ન થાય, પ્રશ્નોત્તરી જ થઈ જાય. એટલે છેલ્લા દિવસે જે પણ તમારા 6 દિવસ દરમિયાન જે પણ કથા અંતર્ગત જે પણ મનમાં પ્રશ્નો હોય, છેલ્લા દિવસે જે પણ ચિઠ્ઠીમાં લખીને આપજો, 7મા દિવસે પ્રશ્નોનું સમાધાન કરશું. કારણ કે ભાગવતજીમાં દરેક વસ્તુઓ છે, એટલે એવા શ્રોતાઓની જરૂરિયાત છે જે પ્રશ્નો પૂછે. ન પૂછે ને તો કંઈ ખબર જ નથી પડી એવું લાગે. અને ક્યારેક એવું પણ બને કે બધા સંતોષકારક એને જવાબ મળી ગયા હોય. તમને મનમાં પ્રશ્ન થાય ને, સાચો પ્રશ્ન હોય ને, તો અહીંયા આવીને બેસો ને ત્યાં તમને એનો જવાબ મળી જાય, કથામાં જવાબ મળી જાય. બાકી શ્રોતા 4 પ્રકારના હોય. એક શ્રોતા હોય ને જાણવા માટે પૂછતો હોય કે મારે આ જાવું એવું, જિજ્ઞાસુ શ્રોતા હોય. બીજો જણાવવા માટે પૂછતો હોય કે હું એટલું જાણું છું, મહાભારતમાં આ પર્વમાં આમ લખ્યું છે તો આમાં શું, તમને જણાવવા માંગતો હોય કે હું એટલું જાણું છું. ત્રીજો હોય માપવા માટે કરતો હોય, ઓલું ફલાણું ફલાણું ઓલું તો દીકરો કોણ, મને એક જગ્યાએ પ્રશ્ન પૂછાતા કે ફલાણાનો ફલાણો દીકરો કોણ, તો મેં કીધું ભાઈ હું તમને જોઈને કહીશ. પછી મેં જોઈને કીધું, ક્યારેક માપવા માટે કહેતા હોય કે આ શાસ્ત્રીજીને કેટલું આવે. કોઈ પૂછે કે હાલો જી શ્રવણના માતા પિતાનું નામ કહી દો, હાલ એટલે માપી લે કે શાસ્ત્રીજીને કેટલું આવડે. શ્રવણના માતા પિતાનું નામ છે કંક ઋષિ અને કાંચની દેવી. આ કંક અને કાંચની છે ને એ શ્રવણના માતા પિતાનું નામ છે. કોઈ પૂછે તો કહેજો કે ખોટા ગપ્પા ન મારતા, કંક ઋષિ અને કાંચની દેવી એના મા બાપનું નામ છે. ને એના પછી ને શ્રવણના માતા પિતાના નામથી તાળા તૂટી જાય છે. જેણે આખી જીવન સત્યનું પાલન કર્યું હોય ને એ માણસ તાળા ઉપર હાથ દઈને ખાલી આના માતા પિતાનું નામ અને શ્રવણનું નામ, શ્રવણનું સાચું નામ શ્રવણ ન હતું એટલે ટ્રાય ન મારતા, શ્રવણનું સાચું નામ બીજું કંઈક હતું, પણ તમે ખાલી આમ તાળા ઉપર હાથ રાખીને બોલો ને કે શ્રવણના માતા પિતાના નામથી તાળું તૂટી જાય એટલે તૂટી જાય.
આ એટલે શ્રવણના માતા પિતાનું નામ ગુપ્ત રાખવાનું કારણ બીજું કોઈ નહીં, લોકો તાળા તોડીને ચોરી ન કરી આવે એટલે. શ્રવણે એટલું તપ કર્યું, મા બાપને એટલી બધી સેવા કરી, જેનો દીકરો આવો ભક્ત વત્સલ હોય, મા બાપનો પૂજારી હોય, એની મા ને એનો બાપ કેટલા હોય, એ તો પુણ્યશાળી જ હોય ને, ત્યારે એને ઘરે આવો દીકરો ઉત્પન્ન થયો હોય. અને છેલ્લો ચોથા પ્રકારનો શ્રોતા હોય ને, ટાઈમ પાસ કરતો હોય, એને ગામમાં ખાવ નવરો હોય, પાણીના નાકા વાળીને આવ્યો હોય, બેન ક્યારામાં કરીને આવ્યો હોય, અડધો કલાકનો ટાઈમ હોય, એટલે મહાભારત શું ભાગવત શું ટાઈમ જોઈ લે કે ઓહો નાકાની બહાર પાણી હોય જાય, આલો કે દાદા મેળ્યા પછી તત્કાલ ભાગી જાય, એ ટાઈમ પાસ વાળા હોય. કે બસ સ્ટેન્ડ ઉપર બસ ન આવતી ત્યાં સુધી રાહ જોઈ, ઘણી બધી શાસ્ત્ર ચર્ચા કે બસ આવતો હાલો મળ્યા પછી, એમ ટાઈમ પાસ વાળા હોય, જાણવા વાળા, જણાવવા વાળા, માપવા વાળા, ટાઈમ પાસ વાળા. પણ આ શૌનક હતા ને, જાણવા વાળા હતા. ઉત્તમ પ્રશ્ન ઉત્તમ પુરાણ ને જન્મ આપે છે. પરીક્ષિતે પ્રશ્ન ન કર્યો હોત ને તો સુખદેવજીએ જવાબ ન આપ્યો હોત. પરીક્ષિત નો પ્રશ્ન અને સુખદેવ નો જવાબ એટલે શ્રીમદ ભાગવત. મા ભગવતી પાર્વતીજી નો પ્રશ્ન અને ભગવાન ભોળાનાથ નો જવાબ એટલે રામાયણ. પૂછે રઘુપતિ કથા પ્રસંગ, સ્વાવતાર પ્રયોજનમ કિમ કર્મ અવતારાશ્ચ કે ધર્મઃ કમ શરણમ ગતઃ. છ પ્રશ્ન પૂછે. મેં પહેલો પ્રશ્ન હતો કિમ શ્રેયઃ, શ્રેય શું છે, શ્રેય કોને કહેવાય. શ્રેય અને પ્રેય બે વસ્તુઓ છે. શ્રેય અને પ્રેય, શ્રેય એટલે જેને તમે કાન દ્વારા જેને પીવામાં આવે ને, કાનથી પીવાય એને શ્રેય કહેવાય, એટલે કથા છે એ શ્રેય છે. અને મુખથી પીવાય એને પ્રેય કહેવાય. આ પ્રેય છે એની અધોગતિ છે, નીચે જાય, અને કાનથી જે પીવાય ને એની ઉર્ધ્વ ગતિ છે, એનાથી ઉપર જવાય. જે સદા સર્વદા સર્વ માટે સર્વવ્યાપી છે એને શ્રેય કહેવાય, અને કાયમી નથી એને પ્રેય કહેવાય. જેમ કે દૂધ પાક કેટલા દિવસ પીશો તમે, ગુલાબજાંબુ ખવડાવો કેટલા દિવસ ખાશો, એક દિવસ કંટાળો આવે ને એને કહેવાય પ્રેય. સંસાર છે પ્રેય છે, અને કથા છે શ્રેય છે. મોબાઈલની ભાષામાં કહીએ તો ડાઉનલોડ છે સંસાર છે, પ્રેય છે ડાઉનલોડ છે, અને કથા છે અપલોડ છે. અને પ્રેય મુક્તિ પીવાય એટલે અન્નનળીમાં જાય, અહીંયાથી આંતરડામાં જાય, મોટામાં જાય, જઠરમાં જાય, વિસર્જન થઈને અધોગતિ થાય. શ્રેય કથા કાનમાં જાય, ત્યાંથી મન, મનથી બુદ્ધિમાં, બુદ્ધિથી વિચારમાં, વિચારથી આચારમાં, અને આચારથી આચરણમાં, એટલે ઉર્ધ્વ ગતિ છે. કથા સૌથી મોટું શ્રેય છે. અને ભગવાનના ગુણગાન સાંભળીને કોણ ઘેલું ન થાય. રામના ગુણગાન સાંભળીને અયોધ્યા વાસી ઘેલા થયા. અરે જનકપુરમાં ગયા લગ્ન કરવા, સીતાના ગામના લોકો બધા એનાથી મંત્રમુગ્ધ થઈ ગયા. સુરપંખા નામની રાક્ષસી ભગવાનમાં મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. અરે સેતુબંધ બાંધો ને, મગર માછલાઓ રામને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. અરે પથ્થર છે ને, એ પથ્થર સેતુબંધના પથ્થર મંત્રમુક્ત થઈ ગયા, જળ વસ્તુ પણ ચેતન થઈ ગઈ. આને કહેવાય પરમાત્મા. પરમાત્માને હાથ ન હોય તો એ કામ કરે ભગવાનના. જગન્નાથજીને ક્યાં હાથ છે, પણ જગન્નાથજી બધાના કામ કરે, પગ વિના ચાલે એને કહેવાય પરમાત્મા. બિન પદ ચલઈ સુનઈ બિન કાના, કર બિન કર્મ કરે બિધિના. એટલે કિમ શ્રેયઃ, શ્રેય શું છે, કલ્યાણ. શ્રેય એટલે કલ્યાણ. જીવનનું કલ્યાણ કેમાં છે, તો કે ભગવાનની કથા સાંભળવામાં સૌથી મોટું કલ્યાણ છે. અને એના પછી બીજો પ્રશ્ન પૂછ્યો, શાસ્ત્ર સાર કહ, શાસ્ત્રનો સાર શું. તો અહીંયા એનો જવાબ આપ્યો છે, કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય,
શાસ્ત્ર સારસ્ચ એવહી. ભગવાન કૃષ્ણની ભક્તિ સૌથી મોટો શ્રેય. કલ્યાણ જીવનમાં હોય તો કૃષ્ણ ભક્તિમાં છે, અને ભગવાનનું નામ દરેક શાસ્ત્રનો સાર છે. તુલસીદાસજીએ 14 ગ્રંથો લખ્યા, 126 વર્ષ તુલસીદાસ જીવા. એને ગીતાવલી, કવિતાવલી, પાર્વતી મંગલ, જાનકી મંગલ, સાંદીપની, વેદાંત સાંદીપની, વૈરાગ્ય સાંદીપની, રામાજ્ઞા પ્રશ્ન એવા 14 ગ્રંથો લખ્યા. ને અંતિમ છેલ્લે જે પદ વારાણસીમાં હનુમાનજીના ઘાટ ઉપર જે પદ ગાયું પોતાના પ્રિય શિષ્ય તોડલમલને કહ્યું. તોડલમલે 9 અકબરના રત્નોમાંથી 1 રત્ન, એને છેલ્લા અંતિમ શબ્દો તુલસીદાસજીના, જેણે 14 ગ્રંથો લખ્યા, એને છેલ્લે અંત સમય કહ્યું. પાર ન પુરાણ હું કો વેદો કો અંત નાહી, વાણી કો અનેક ચિત્ત કાવ્ય કી કલા અનંત, છંદ કો પ્રબંધ બહુ કહાં કહાં દીજીએ, રાગ કો રસિક કહાં કહાં પીજીએ, લાખન કી એક બાત તુલસી બતાએ બાત, જીવન સુધાર યહાં રામ નામ લીજીએ. શાસ્ત્રો ઘણા છે, જીવન સુધારે યહાં તુમ રામ નામ લી. ભગવાનનું નામ સૌથી મોટું છે, અને જેણે જેણે ભગવાનના નામ લીધા ને એ માણસો તરી ગયા. ખાલી ભગવાન નામ, અરે દેખો નામ પ્રતાપ સે શિલા તીરે જલ બીજ, સિંધુ મે કટક ઉતારી બાનર ને લંકા જારી, નામ હી કે પ્રતાપ સે જહેર મીરા ને ખાઈ, નામ હી કે પ્રતાપ સે બાલ પ્રહલાદ બચાઈ, પલટુ હરિ જસ ના સુને મધની સધની ધમ ગરે સા, તો પલટુ હરિ જસ ના સુને તાકો કહીએ નીચ, ક્યુંકે દેખો નામ પ્રતાપ સે શિલા તીરે જલ બી. વિચારો તો ખરા, આ નામ નામનો એટલો પ્રભાવ છે. હમણાં જ એક કળિયુગમાં એક ભક્ત થઈ ગયા, જેને કોઈ મંત્ર નહોતો આવડતો, ખાલી ઓનલી ફોર એટલું જ બોલતા હતા, રંગ રંગ પાંડુરંગ ભક્તિ રંગ વિઠ્ઠલા, ખાલી વિઠ્ઠલા 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 વિઠ્ઠલા, ખાલી વિઠ્ઠલા વિઠ્ઠલા કહેતા ને. ભગવાન એને મળવા તો આવ્યો, પણ કળિયુગનો જેને પ્રહલાદ કહેવામાં આવે એવો ભક્ત, એવો એક સંત જેને કહેવાય નામદેવ. અને આ નામદેવ જેના જીવનમાં જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ સર્વ વિષ્ણુ મયં જગત. આ નામદેવ ક્યાંના હતા ખબર છે? એને પંડરીનાથને ભજ્યા. પંડરીનાથ કેમ પડ્યું નામ? પંડરીનાથ પુંડરીક ઉપરથી પડ્યું, અને પુંડરીક ભગવાનનો ભક્ત નહીં પણ માતા પિતાનો ભક્ત હતો. મા બાપની એટલી બધી સેવા કરી પુંડરીકે, ને આ પુંડરીકને મળવા માટે મા બાપની સેવા કરતા પુંડરીક ઉપર પ્રસન્ન થઈ અને ભગવાન આવ્યા, પુંડરીક તને હું દર્શન આપું છું. પુંડરીક કહ્યું કે એક મિનિટ, હું મારી માની સેવામાં છું, લ્યો ભગવાન આ ઈટ, ઈટ ઉપર ઉભા રહ્યો, મારા મા બાપની સેવા કરીને તમારા હું દર્શન કરીશ. વિચારો તો ખરા, મા બાપ પ્રત્યે કેટલો પ્રેમ, ઈંટ ફેંકી દીધી. અને જેટલા લોકો મારા મહારાષ્ટ્રમાં ગયા છે ને ખબર છે, ઈંટને મરાઠી ભાષામાં ઈઠ્ઠલ કહેવાય, ઈઠ્ઠલ એટલે ઈંટ ફેંકી, ને એના ઉપર આપણો કાળિયો ઠાકુર ઉભો ને ઈઠ્ઠલ ઉપર ઉભો ઈંટ ઉપર, એટલે નામ પડી ગયું વિઠ્ઠલ. વિઠ્ઠલ નામ અપભ્રંશ નામ છે. અને આ પુંડરીક ઉપરથી જે જગ્યા ઉપર આ વિઠ્ઠલ પ્રભુ ઉભા ને ઈંટ ઉપર દ્વારિકાધીશ ઉભો ને, ત્યાં એ ગામનું નામ પંડરીક ઉપરથી પડી ગયું પંડરપુર. અને પંડરપુરમાં મારો ઠાકોરજી બિરાજે ને, એટલે બધા એને પંડરીનાથ કહે છે. ને આ પંડરીનાથની સેવા એક છીપા જાતિ, આમાંથી કોણ ઓળખે છીપા નામની જાતિ આવે? સાહેબ તમે ભાગ્યશાળી છો, આવી તો કેટલી જ્ઞાતિઓ છે જેને કોઈ ઓળખતા નથી. તમે ભાગ્યશાળી છો કે તમારી જ્ઞાતિમાં ઓલો કાળિયો ઠાકુર આવ્યો ને, એટલે લોકો બધાને ઓળખે છે. બાકી તો આવી કેટલી જાતિઓ છે. છોકરીનું સગ પણ કરવું હોય ને તો આગળ પાછળ બધા જોઈ કે આ સારા છે કે ઓલા સારા છે કે, તો ભગવાન પરમાત્મા જેમ આવ્યો હશે શા માટે યદુકુળમાં આવ્યો એ કથા મારે ભાલકામાં કરવી છે.
પરમાત્મા શા માટે યદુકુળ પસંદ કર્યું, એવા શું પુણ્ય હતા યદુના કે પરમાત્મા પોતે પધાર્યો? આ છીપા જાતિ એટલે કાપડ રંગતા હોય ને એની જાતિને છીપા નામની જાતિ કહેવાય. એમાં એક વામદેવ કરીને બહુ મોટો ભક્ત થઈ ગયો અને વામદેવે એની જિંદગી ભર આ વિઠ્ઠલ પ્રભુની ઈંટ ઉપર ઉભો ને એ પ્રભુની ભક્તિ કરી. જ્યાં પુનરીકે ભજન કર્યું ને એ જ ગામમાં એને ભજન કર્યું. સાહેબ, જ્યાં કોઈ ભજન કર્યું હોય ને એ ભૂમિ ઉપર ભજન કરવા માટે લોકો જાય છે. દ્વારકાધીશે તપ કર્યું ને આપણે દ્વારિકા જાય છે ભગવાને, જ્યાં જ્યાં ભગવાનના સંતોએ ભજન કર્યું ત્યાં ત્યાં આપણે લોકો જાય છે. અને સંતોને ભજન કરવું હોય તો એ ત્યાં જ જાય. મને એવું લાગે કે ઓલો કૃષ્ણ કનૈયો અહીં પ્રભાસમાં આવ્યો હશે ને તો અહીં એકાદી લટાર આછિદ્રામાં મારી હશે ને, એટલે આવો સંત અહીં ભજન કરવા માટે અહીંયા રોકાણો. કદાચ કાનુડાના પગલા આછિદ્રામાં પડ્યા હોય તો પડ્યા હોય, કેમ કે જ્યાં પરમાત્મા આવે ને ત્યાં સંતો ભજન કરે. આ વામદેવે આખી જિંદગી ભજન કર્યું, શું બોલીને, કોઈ મંત્ર નહીં, ખાલી એક ધૂન. રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠલા, રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠલા, રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠલા, રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠલા. ઓ વિઠલા, ઓ વિઠલા, ઓ વિઠલા, ઓ વિઠલા, ઓ વિઠલા, ઓ વિઠલા, ઓ વિઠલા. રુક્ષ્મણી સમેત પંઢરી નાથ, રુક્ષ્મણી સમેત પંઢરી નાથ, રુક્ષ્મણી સમેત પંઢરી નાથ, રુક્ષ્મણી સમેત પંઢરી નાથ. ઓ વિઠલા, ઓ વિઠલા, ઓ વિઠલા, રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠલા, રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠલા. આખી જિંદગી બસ આ ધૂન ગાઈ રાખ્યા. અને એના ઘરે એની દીકરી એક જન્મી, એ પુત્રીનું નામ ગોણાય. ગોણાએ પણ આખી જિંદગી આ ભજન કર્યું. અને આ ગોણાય નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ ને, એટલે પોતાના પિતાના ઘરે આવી. કહ્યું હવે વિધવા થઈ ગઈ ને તો ભગવાને જે પણ કર્યું છે ને સારા માટે કર્યું છે. હાથમાં આપી દીધી કરતાલ અને આ ગોણાય પણ ગાવા માંડી ગઈ. ઈ રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠલા, રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠલા, ઓ રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠલા, રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠલા. અને એટલું બધું ભજન કર્યું કે ભગવાન પાસે અભિલાષા કરી અને એને ઘેરે એક પુત્રનો જન્મ થયો. બધા લોકો કહેવા માંડી ગયા કે આનો પતિ મરી ગયો તો એ દીકરો આવ્યો, આ તો બહુ ચરિત્ર અનુભવ નબળું લાગે. પણ વામદેવે કહ્યું, સબસે બડા યહી હે રોગ ક્યા કહેંગે લોક, તું ગોણા એ ન જો, આ પરમાત્માની ભક્તિથી તને પુત્ર પ્રાપ્ત થયો. અને આ વામદેવે એ ગોણાઈના દીકરાનું નામ રાખ્યું નામદેવ. અને નામદેવ જેના નાનામાં સંસ્કાર હોય ને તો એની મામા સંસ્કાર આવે, ને મામા સંસ્કાર હોય તો દીકરામાં આવે. જો દીકરો સંત પાકે તો માં સંત હોય જ, તો જ દીકરો સંત પાકે. રુક્ષ્મણી સમેત દ્વારિકા નાથ, રુક્ષ્મણી સમેત દ્વારિકા નાથ, રુક્ષ્મણી સમેત દ્વારિકા નાથ, રુક્ષ્મણી સમેત દ્વારિકા નાથ. ઓ વિઠલા, ઓ વિઠલા, ઓ વિઠલા, ઓ વિઠલા. એ
રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠલા રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠલા ભક્ત માર્ગમાં કથા છે